તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વોકેબ્યુલરીનો ટોપિક આગળ જોવા માટે જઈ રહ્યા છીએ. આગળ આપણે રીડ વન અને રીડ ટુ, યુનિટ ટુની અંદર રીડ વન અને રીડ ટુ, એટલે કે રીડ વન એટલે કે અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની અને રીડ ટુ એટલે કે સેપર સેપ્ડ, આ બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ બંને રીડ ઉપર આધારિત અહીંયા આપણે વોકેબ્યુલરીનો ટોપિક જોવાનો છે. તો જોઈએ, યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. તમને આખા પેરેગ્રાફની અંદર જે જે જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે એ દરેક ખાલી જગ્યાની બાજુમાં બ્રેકેટમાં એક શબ્દ આપેલો છે, તો તમારે અહીંયા પ્રેફિક્સ અને સફિક્સનો ઉપયોગ કરી, જેને કહેવાય વર્ડ ફોર્મેશન, તમારી ગ્રામર બુકની અંદર વર્ડ ફોર્મનો ટોપિક પણ ઓલરેડી આપેલો હશે. આ વર્ડ ફોર્મના ટોપિકના આધારે તમારે એ પ્રેફિક્સ એટલે કે કોઈ પણ શબ્દની પહેલાં મૂકાતો પ્રત્યય અને સફિક્સ એટલે કે શબ્દની જે છેડે તમે મૂકો છો એને સફિક્સ કહેવાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 થી શીખતા આવીએ છીએ. તો વાક્યને અનુરૂપ શબ્દનું રૂપ બદલી અને આપણે પ્રેફિક્સ સફિક્સના ઉપયોગથી આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે, જેને કહેવાય વર્ડ ફોર્મ. વર્બ ફોર્મ હોય તો ક્રિયાપદના રૂપો મૂકવાના હોય, અહીંયા વર્ડ ફોર્મ છે એટલે શબ્દના રૂપો મૂકવાના છે. શબ્દને પ્રેફિક્સ અને સફિક્સ લગાડવાથી સામાન્ય રીતે વિશેષણ તૈયાર થતું હોય, નાઉન તૈયાર થતું હોય, એડજેક્ટિવ તૈયાર થતું હોય, એવી જ રીતે ક્યારેક ક્રિયાપદ પણ એના આધારે તૈયાર થાય છે પ્રેફિક્સ સફિક્સના ઉપયોગથી, અને ઓપોઝિટ પણ તૈયાર થતું હોય. આપણે વાક્યની અંદર જે જગ્યાએ વર્ડ્સ મૂકવાનો છે તેની જગ્યાએ કેવા અર્થ પ્રમાણેનો ઉપયોગ કરવાનો છે એ રીતે શબ્દનું રૂપ ચેન્જ કરવાનું છે. તો જોઈએ, અ પાયોનિયર ઓફ ધ અમેરિકન ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રી, તો તમને અહીંયા એનિમેટ શબ્દ આપેલો છે જેનું થઈ જાય છે એનિમેશન ઇન્ડસ્ટ્રીઝ, બરોબર, એટલે એનિમેશન. તો એન એ એન આઈ એમ એ ટી આઈ ઓ એન, એનિમેશન ઇન્ડસ્ટ્રી. ખાસ શબ્દનો હું સ્પેલિંગ પણ સાથે બોલતો જાઉં છું, એ રીતે યોગ્ય વર્ડ ફોર્મના ટોપિકની અંદર શબ્દનું રૂપ બદલતા જેનો ઓરિજિનલ સ્પેલિંગ થાય છે એ પણ લખવો જરૂરી બને. વોલ્ટર ઇલિયાસ એટલે કે વોલ્ટ ડિઝની શબ્દ આપેલો છે ઇન્ટ્રોડ્યુસ સેવરલ ડેવલપમેન્ટ ઇન ધ ખાલી જગ્યા, શબ્દ આપેલો છે પ્રોડક્ટ ઓફ કાર્ટૂન્સ. તો ઇન્ટ્રોડ્યુસની જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ્ડ, એટલે કે તમારે આપેલા શબ્દને છેડે સફિક્સ ડી લગાડવાનું છે. ઇન્ટ્રોડ્યુસ્ડ સેવરલ ડેવલપમેન્ટ ઇન ધ પ્રોડક્ટ આપેલું છે તો પ્રોડક્શન થાય, એટલે કે સફિક્સ તમારે આઈ ઓ એ લગાડવાથી પ્રોડક્શન થઈ જશે. વોલ્ટ ડેવલપ ધ કેરેક્ટર મિકી માઉસ ઇન 1928 વિચ વોઝ હિઝ ફર્સ્ટ ખાલી જગ્યા પોપ્યુલર સક્સેસ. તો તમને અહીંયા પહેલાં આ વોલ્ટ પછીની આપવામાં આવેલી ખાલી જગ્યામાં ડેવલપની જગ્યાએ ઈડી લગાડવાનો છે, છેલ્લે સફિક્સ એટલે કે ડેવલપ્ડ થઈ જશે ક્રિયાપદનું વી ટુ, બરાબર. અને ત્યાર પછી હાઈ આપેલું છે એની જગ્યાએ હાઈલી, તો એને એલવાય સફિક્સ લાગશે. એટલે વોલ્ટ ડેવલપ્ડ ધ કેરેક્ટર મિકી માઉસ ઇન 1928 વિચ વોઝ હિઝ ફર્સ્ટ હાઈલી પોપ્યુલર સક્સેસ. હી ઓલ્સો ખાલી જગ્યા ધ વોઇસ ફોર હિઝ ખાલી જગ્યા ઇન હિઝ અર્લી યર. તો પહેલાંમાં પ્રોવાઈડ આપેલું છે, તો પ્રોવાઈડની જગ્યાએ આપણે પ્રોવાઈડેડ થશે, તો એનો મિનિંગ એવો થઈ જશે અહીંયા કે પ્રોવાઈડેડ, હી ઓલ્સો પ્રોવાઈડેડ ધ વોઇસ ફોર હિઝ ક્રિએટ, તો એનું ક્રિએશન, તો ઈ નીકળી જશે અને આઈ ઓ એન લાગશે એટલે ક્રિએશન થઈ ગયું. ઇન 1950s ડિઝની એક્સપાન્ડ શબ્દ આપેલો છે, તો એનું થઈ જશે એક્સપાન્ડેડ, ઈડી પ્રત્યય લાગી જશે, ઇન ટુ ધ અમ્યુઝમેન્ટ પાર્ક ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન 1955 હી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે એટલે વી ટુ, ઓપનનું શું થઈ જશે ઓપન, ઈડી લાગશે. ઓપન ડિઝનીલેન્ડ, ડિઝની વોઝ અ હેવી સ્મોકર થ્રો આઉટ હિઝ લાઈફ એન્ડ હિઝ ડાઈ, તો એનું શું થઈ જશે ડેથ, DEATH ડેથ, અકર્ડ ડ્યુ ટુ લંગ કેન્સર ઇન 1966 બિફોર ધ પાર્ક વોઝ કમ્પ્લીટેડ. હિઝ ફિલ્મ વર્ક કન્ટિન્યુ, તો કન્ટિન્યુડ, તો ખાલી ડી લાગશે છેલ્લે. ટુ બી સો, તો સોન, એન લાગી જશે સોને એટલે સોન.
and adapted. His studio maintains high standard in its product, तो production, तो I O N लगी जैसे. Its production of popular entertainment. He is considered to be a national culture, तो cultural, E नो A थाई अने L लगी जैसे. तो C U L T U R A L. Icon and remain an important figure in the history of animation. तो आवी रीते V1 नी अंदर अलग अलग प्रकार ना आपड़े शब्द ना रूप मुका जेमा prefix नो अने suffix नो उपयोग कर्यो खास करीने V2 नी अंदर एवं आपने कहेवामां आव्युं छे के replace the underlined words जे शब्द नी नीचे underline करीने आपवामां आवेली छे ए शब्द ने बदलो with the word opposite in meaning એટલે કે અન્ડરલાઇન કરીને આપવામાં આવેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે પણ એ વિરુદ્ધાર્થી શબ્દ ક્યાંથી લખવાનો છે ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે ઉપર બ્રેકેટમાં આપણને શબ્દો આપેલા છે જો બ્રિલિયન્ટ ફોરગેટ સક્સેસ બોરોડ ઇમેજિનેશન એડિંગ ફ્લોપ્ડ સેલિબ્રેટેડ તો બ્રિલિયન્ટ એટલે શ્રેષ્ઠ ઉત્તમ ફોરગેટ એટલે ભૂલી જવું સક્સેસ એટલે સફળ બોરોડ એટલે ઊંચીનું આપવું ઉછીનું લેવું ઇમેજિનેશન એટલે કલ્પના એડિંગ એટલે ઉમેરો કરવો ફ્લોપ્ડ એટલે નિષ્ફળતા અને સેલિબ્રેટેડ એટલે એની ઉજવણી તો અહીં આપવામાં આવેલ વાક્યની અંદર અન્ડરલાઇન શબ્દને આપણે ચેન્જ કરીએ છીએ તો વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ ઓફ આપણને આપવામાં આવ્યું છે રિમૂવિંગ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા તો એની જગ્યાએ શું આવી જશે એડિંગ આવી જશે બરાબર ઉપર શબ્દ આપેલો જ છે આ કામ તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે માત્ર સમજવાનું છે સેકન્ડ છે કે વોલ્ટ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી વિચ સક્સિડેડ મિઝરેબલી તો સક્સિડેડની જગ્યાએ શું આવી જશે વિરુદ્ધાર્થી ફ્લોપ્ડ વોલ્ટ લેન્ટ $500 ફ્રોમ એન અંકલ ટુ સ્ટાર્ટ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન વન્ડરલેન્ડ તો અહીંયા લેન્ટની જગ્યાએ શું થશે ઉછીના આપવા એની જગ્યાએ ઉછીના લેવા બોરોડ આવી જશે ફોર્થ આપેલું છે તો 14th બર્થડે ઓફ વોલ્સ માઉસ મિકી વોઝ કન્ડેમ્ડ ઇન 1968 અહીંયા જે આપણને આપવામાં આવેલું છે કન્ડેમ્ડ એની જગ્યાએ એનું સેલિબ્રેશન થાય સેલિબ્રેટેડ મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ આઉટકમ ઓફ વોલ્સ બ્રિલિયન્ટ રિયાલિટી તો રિયાલિટીનું શું થઈ જશે ઇમેજિનેશન થઈ જશે ઉપર આપવામાં આવેલ બોક્સમાંથી વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ અ ડિઝની ટર્ન આઉટ ટુ બી અ ગ્રેટ ફેલર ફેલરનું ઓપોઝિટ સક્સેસ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ મેડ ધ યંગ રોય એડવર્ડ રિમેમ્બર ઓલ અબાઉટ હિઝ મિસલેસ તો રિમેમ્બર એટલે યાદ રાખવું તો એનું ઓપોઝિટ શું થઈ જશે ફરગેટ નેક્સ્ટ આપેલું છે વોલ્ટ્સ આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ એન એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ ટુ બી અ સિલી આઈડિયા સિલી એટલે મોજતા પર્યો તો એનું શું થઈ જાય ઉત્કૃષ્ટ એટલે કે બ્રિલિયન્ટ આઈડિયા નેક્સ્ટ આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધોઝ ગીવન ઇન ધ બ્રેકેટ ઉપરના આપવામાં આવેલ શબ્દ રિવિટેડ ગ્રીન્ડ પ્લાસ હેલબેન્ડ નિકલ એક્સ્ટ્રાવેજીસ ડિસેન્ટ અને સ્નંગલિંગ આ શબ્દ યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાના છે વાક્ય પ્રમાણે તો વાક્ય પ્રમાણે આપણે ખાલી જગ્યા મૂકીશું તો શું થશે જો આદિત્ય ઇઝ સ્ટબોર્નલી ડિટરમાઇન્ડ ટુ અચીવ હિઝ ગોલ હી ઇઝ ખાલી જગ્યા ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ્સ તો ઉપર બ્રેકેટમાંથી શું આવી જશે હેલ બેન્ટ સોનાલી ડ્રીવ ક્લોઝ ટુ હર મધર ટુ રિસીવ કમ્ફર્ટ એન્ડ અફેક્શન સી વોઝ સ્નગલિંગ લપાઈને સુઈ જવું રિયા ગેવ અ કોઈન ઓફ 5 સેન્ટ ટુ હર ફ્રેન્ડ ધ કોઈન વોઝ અ નિકલ તો આપણે આગળ ભણી ગયા કે એક નિકલ એટલે 5 સેન્ટ ધ એલિસ કાર્ટૂન કુડ નોટ ડિસ્પ્લે થિંગ્સ મચ પ્રોમિનન્ટલી ધે કુડ નોટ ક્રિએટ અ ખાલી જગ્યા તો કે પ્લાસ એટલે ધાડ મચાવવી એટલે કે ખૂબ જ સિરીઝ ચાલવી એવરી વન ફિર્મલી ફિક્સ્ડ ધેર આઈઝ ઓન ધ ટ્રીક ધેટ ધ મેજિશિયન વોઝ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ ધેર આઈઝ વેર ખાલી જગ્યા ઓન ધ ઇમેજિનેશન તો અહીંયા આપણને 5મી ખાલી જગ્યા આપેલી છે એમાં રિવિટેડ વળગી રહેવી આંખો એમ રિવિટેડનું મિનિંગ ધ ચિલ્ડ્રન સ્માઇલ બ્રોડલી વેન
They were given ice cream. They खाली जगह at the site of the ice cream. तो grinned. ઝડપથી એ બાજુ ફરવું હોય, હાસી ચહેરા ઉપર સ્મિત સાથે. વી ફોર આપેલ છે. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ ધ પ્રોપર પ્લેસ. શબ્દ સિલેક્ટ કરવાનો છે વાક્ય પછી આપવામાં આવેલ બે શબ્દમાંથી, અને એ શબ્દ વાક્યમાં કઈ જગ્યાએ આવશે તે નક્કી કરવાનો છે. બરાબર. તો અહીંયા આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ, વન ઇઝ ડન ફોર યુ, એક કમ્પ્લીટ કરીને આપ્યું છે તમે, એ જોવો એટલે ખ્યાલ આવશે. પાઠ વાંચશો, સ્પેલિંગ તૈયાર કરશો તો ચોક્કસ બધું જ ખ્યાલ આવશે. આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ ઓલવેઝ અરાઉન્ડ ધ બિલ્ડિંગ ટોક ટુ ધેર ફ્રેન્ડ્સ. તો પહેલાની અંદર એમાંથી લિંગર શબ્દ આવશે, અને લિંગર શબ્દ વાક્યમાં ઓલવેઝ પછી મૂકાશે, એટલે કે આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ ઓલવેઝ લિંગર અરાઉન્ડ ધ બિલ્ડિંગ. આજુબાજુ ફરવું એમ, કે ત્યાં ને ત્યાં જ વળગી રહેવું. સેકન્ડ છે, હી શોઝ ગ્રેટ ફોર હિઝ વર્ક. તો સેકન્ડની અંદર જોવા મળશે એન્થ્યુઝિયાઝમ શબ્દ આપેલો છે. જો ગ્રીન અને એન્થ્યુઝિયાઝમ, એમાં એન્થ્યુઝિયાઝમ આવશે. વાક્ય એવું તૈયાર થશે કે હી શોઝ ગ્રેટ એન્થ્યુઝિયાઝમ ફોર હિઝ વર્ક. તો ગ્રેટ પછી એન્થ્યુઝિયાઝમ શબ્દ મૂકાશે. તમારે એવું કરવાનું છે, જે જગ્યાએ શબ્દ આવતો હોય ત્યાં આડી લાઇન કરીને દર્શાવવાનું. ઉપર જો વન ઇઝ ડન ફોર યુ એમાં આપેલું, અને વાક્યમાં આવતો એન્થ્યુઝિયાઝમ શબ્દ છે એની નીચે અંડરલાઇન કરવાની, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ શબ્દ વાક્યમાં આ જગ્યાએ આવશે. ટોમ વોન ધ લોટરી બટ વેન્ટ અ યર લેટર, બ્રેકેટમાં આપેલું છે બેંકક્રપ્ટ અને ઇન્ડસ્ટ્રીયસ. તો અહીંયા બેંકક્રપ્ટ શબ્દ આવશે, અને એ શબ્દ છે ટોમ વોન ધ લોટરી બટ વેન્ટ બેંકક્રપ્ટ અ યર લેટર. ફોર્થ, ટોમ્સ કેટ અગેન્સ્ટ હિઝ લેગ, શબ્દ આવશે આમાં સ્નંગલ. તો ટોમ્સ કેટ સ્નંગલ્સ અગેન હિઝ લેગ, લપાઈ દેવું. પાંચમું, ફિફ્થ સેન્ટેન્સ છે, ધ પ્લે વોઝ અ ટોટલ એન્ડ વોઝ શૂટ ડાઉન આફ્ટર થ્રી ડેઝ, આમાં આવશે ફ્લોપ. તો ધ પ્લે વોઝ અ ટોટલ ફ્લોપ એન્ડ વોઝ શટ ડાઉન આફ્ટર થ્રી ડેઝ. સિક્સ સેન્ટેન્સ આપેલું છે, સી એટ મી વેન સી કેમ ઇન ટુ ધ રૂમ, શબ્દ આવશે આમાંથી ગ્રીન્ડ. તો સી ગ્રીન્ડ બરાબર એટ મી વેન સી કમ ઇન ટુ ધ રૂમ. તો આવી રીતે વી ફોરની અંદર અહીંયા યોગ્ય જગ્યાએ જે શબ્દ મૂકવાનું કામ કરવાનું હતું. ત્યાર પછી નેક્સ્ટ વી ફાઇવ આપેલું છે, ફાઇન્ડ આઉટ અ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ ટુ આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ ધ વર્ડ એન્ડ યુઝ ઇટ ઇન અ સેન્ટેન્સ ઓફ યોર ઓન. તો અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ, શબ્દ ટેક્સ્ટમાંથી પાઠમાંથી ગોતવાનો છે અને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો આવી રીતે રાઇટ ધ વર્ડ, શબ્દ કયો આવે એ લખો અને યુઝ ઇટ ઇન અ સેન્ટેન્સ ઓફ યોર ઓન, અને જે શબ્દ આવે એ શબ્દનો ઉપયોગ કરી અને એક યોગ્ય સેન્ટેન્સ બનાવવાનું છે, જેની પ્રેક્ટિસ તમારે માત્ર રફ બુકમાં કરવાની છે, જેથી કરીને તમને એ પણ ખ્યાલ આવે કે સેન્ટેન્સ બનાવતા આવડે છે કે કેમ. શબ્દ અહીંયા હું તમને કહી દઉં છું, વન ઇઝ ડન ફોર યુ એક તમારા માટે કમ્પ્લીટ કરીને જ આપેલું છે. આપણે જોઈએ છીએ પહેલું વાક્ય, વિચ ક્વોલિટીઝ આર રિક્વાયર્ડ ઇન અ પર્સન ઇન ઓર્ડર ટુ બીકમ સક્સેસ, સફળ થવા માટે કયો ગુણ વ્યક્તિની અંદર જરૂર પડે. તો અહીંયા શબ્દ આવશે પાઠ્યપુસ્તક ઉપર આધારિત આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝ. આ ઇન્ડસ્ટ્રીઝનો મિનિંગ શું થશે, મહેનત ઉદ્યમી. વાક્ય આપણે બનાવવું હોય તમારે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ શબ્દ લખી નાખવાનો. વાક્ય બનાવવા માટે રફબુકમાં પ્રેક્ટિસ કરવાની છે. વાક્ય બનાવીએ તો એવું કંઈક થાય કે ધ ઇન્ડસ્ટ્રીઝ વર્કર વોઝ એબલ ટુ ફિનિશ ધ ડિફિકલ્ટ ટાસ્ક ઇન જસ્ટ અ ફ્યુ અવર્સ. બરાબર. તો આવી રીતે અહીંયા આપણે વાક્ય પણ બનાવવાના છે. સેકન્ડ છે, વોટ હેપન્સ વેન અ પર્સન સ્પેન્ડ મોર દેન હિઝ અર્નિંગ, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની આવક કરતાં વધુ ખર્ચે તો શું થાય. તો કે બેંકક્રપ્ટ એટલે કે દેવાળીઓ થઈ જાય, કે એની પાસે કાંઈ પૈસા ન રહે. તો બેંકક્રપ્ટ શબ્દ આપણે અહીંયા ગોતીએ છીએ પાઠ ઉપર આધારિત બીજા વાક્ય માટે, બીજા પ્રશ્ન માટે. તો હવે બેંકક્રપ્ટ શબ્દનો ઉપયોગ કરી અને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. થર્ડ, વોટ ડુ યુ ડૂ વેન યુ આર અફ્રેઇડ, કે જ્યારે તમને ડર લાગે છે ત્યારે તમે શું થઈ શું કેવી પ્રતિક્રિયા જોવા મળે છે. તો કે ડિસ્પેરેટ. નેક્સ્ટ આપેલું છે ફોર્થ, વોટ વિલ પીપલ થિંક અબાઉટ યુ ઇફ યુ કન્સિસ્ટન્ટલી ડિસએગ્રી વિથ અધર્સ.
तो हूँ कहवाई जड़ स्टबोन। पांचमू आपेलू छे के वेर डू यू फाइंड अ लॉट ऑफ फ्रूट्स एंड वेजिटेबल्स, तो के फार्म શબ્દનો ઉપયોગ કરીને વાક્ય તમારે જાતે બનાવવાના છો, બુકમાં પ્રેક્ટિસ કરવાની। હાઉ વિલ યુ રિએક્ટ ઇફ યુ સી યોર ફેવરિટ ડીશ ઓન યોર પ્લેટ, તો કે ગ્લીમ ઝડકી ઉઠવું, ઝમકી ઉઠીએ છીએ આપણે। લાસ્ટ છે ઇફ અ ફિલ્મ ડઝ નોટ મેક ગુડ અર્નિંગ હાઉ ડુ ધ ફિલ્મ ક્રિટિક રિએક્ટ, તો એને શું કહેવાય ક્રિટિસિઝમ। V6 અનસ્ક્રેમ્બલ, અનસ્ક્રેમ્બલ એટલે અસ્તવ્યસ્ત, તો અહીંયા જે આપણને આપવામાં આવેલો ભાગ છે એ અસ્તવ્યસ્ત છે, શબ્દ અસ્તવ્યસ્ત છે। અનસ્ક્રેમ્બલ ધ વર્લ્ડ ઇન પાર્ટ એ, તો પાર્ટ એની અંદર અસ્તવ્યસ્ત શબ્દ આપેલો છે એને યોગ્ય કરવાનો છે, યોગ્ય શબ્દ થાય પછી સામે ડિસ્ક્રિપ્શનમાં મેચ ઇટ વિથ ધ ડિસ્ક્રિપ્શન, તો પહેલો શબ્દ કમ્પ્લીટ કરીને આપ્યો છે અને એની સાથે એફ જોડાય છે, તો આપણે જોઈએ હવે બીજો શબ્દ શું થશે જે આપણને આપવામાં આવેલો, આ શબ્દનું નીલ થશે, શું થશે નીલ, તો કે NEEL એટલે યોગ્ય સ્પેલિંગ થઈ ગયો અને એની સામે ઈ જોડાશે। ગો ડાઉન વન ઓન વન્સ નીઝ, બરાબર। થર્ડ આપેલો છે એનું સીઝ થાય CEASE અને એ જોડાશે N। ત્યાર પછી ફોર્થમાં થશે બેગોન, તો કે BYGONE, અને બેગોનનો મિનિંગ શું થાય આપણે પોએમમાં ભણી ગયા છીએ, બી પ્રીવિયસ એટલે પહેલાંનું ભૂતકાળનું। નેક્સ્ટ છે પાંચમું પેટર્ન, PATERN અને જી જોડા છે એરેન્જમેન્ટ। છઠ્ઠું આપેલું છે એમાં થશે ગ્લિટર GLITER અને સાઇન ચમકવું, અને એવી જ રીતે ઇન્સોલેન્સ INSOLENCE અને રૂડનેસ સામે જોડાશે। V7 છે આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને જવાબ આપવાનો છે, તો વેર ડુ યુ ફાઇન્ડ ધ થિંગ લાઇક સ્વોર્ડ ડેગર્સ એન્ડ સ્પીયર્સ, તો આપણે એનો જવાબ એવો આપી શકીએ, ઉપરથી આવશે બેટલફિલ્ડ જે રણભૂમિની અંદર આપણે આ ભાલા હથિયારો અને તલવારો જોઈ શકીએ છીએ, બરાબર। તો વી ફાઇન્ડ સ્વોર્ડ ડ્રેગર્સ એન્ડ સ્પીયર્સ ઓન બેટલ ફિલ્ડ। સેકન્ડ છે હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હિઝ સ્ટુડન્ટ વિન અ પ્રાઇઝ, તો કે પ્રાઉડ, ધ ટીચર ફીલ્સ પ્રાઉડ વેન હિઝ સ્ટુડન્ટ વિન અ પ્રાઇઝ, તો હવે આપણે સીધા શબ્દો કહું છું પ્રશ્ન માટે, વાય ડઝ રોહન બિહેવ ડિસરિસ્પેક્ટફુલી વિથ હિઝ એલ્ડર્સ, તો કે ઇન્સોલેન્ટ। ફોર્થ છે વેન કેન યુ કોન્સન્ટ્રેટ એન્ડ મેડિટેટ પ્રોપરલી, તો કે સાયલેન્સ શાંતિ હોય ત્યારે આપણે મેડિટેટ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ। વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિઝાઇન કોલ્ડ, તો કે એને પેટર્ન કહેવાય। વાય ડઝ આદિત્ય બિહેવ હમ્બલી વિથ એવરી વન, તો કે વાઇઝ ડાહ્યો છે। હુ થિંક ઓફ બિકમિંગ અ સક્સેસફુલ પર્સન ઇન ફ્યુચર, અ ડ્રીમર સ્વપ્નાઓ જોનાર। વાય આર ધ ડાયમંડ્સ લુકિંગ અમેઝિંગ ગ્લિટરિંગ, ચમકતા હોય છે એટલે અદ્ભુત લાગે છે। ફાઇન્ડ એન્ટોનિમ્સ ઓફ ધીસ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ, પાઠમાંથી તમારે આનો વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો છે, વિરુદ્ધાર્થી શબ્દ એનો જે જવાબ આવે, ફ્રેમ સેન્ટેન્સ ઓફ યોર ઓવન યુઝિંગ ધ એન્ટોનિમ્સ, વિરુદ્ધાર્થી શબ્દનો તમારે એક વાક્ય તમારી જાતે બનાવવાનું છે જેને ફ્રેમ સેન્ટેન્સ એવું પણ કહેવાય છે, જે તમારે રફ બુકમાં બનાવવાના છે। તો હું તમને અહીંયા આપવામાં આવેલ દરેક શબ્દોના એન્ટોનિમ્સ કહી દઉં છું, લખી લેજો। રિસેન્ટ એટલે તાજેતરમાં, તો બેગોન એટલે ભૂતકાળનું। ત્યાર પછી જે અહીંયા આપણને આપવામાં આવેલું છે રિસેન્ટનું એક્ઝામ્પલ તો ઓલરેડી આપેલું જ છે, અને એક વાક્ય આપ્યું કે વી ઓલવેઝ રિમેમ્બર અવર બેગોન ડેઝ, જો રિસેન્ટનું એન્ટોનિમ્સ બેગોન થયું તો બેગોન શબ્દનો ઉપયોગ કરી અને અર્થસભર સેન્ટેન્સ બનાવેલું છે જેને ફ્રેમ સેન્ટેન્સ કહેવાય, જે આપણે આપણી એક્ઝામની અંદર પણ પૂછાય છે। વી ઓલવેઝ રિમેમ્બર અવર બેગોન ડેઝ, આપણે આપણા ભૂતકાળના દિવસોને હંમેશા યાદ રાખવા જોઈએ, જો અર્થસભર વાક્ય થયું તો। હવે એવી રીતે નંબરેબલ, તો કે ઇનનંબરેબલ, બરાબર, ગણી શકાય એવા તો ન ગણી શકાય એવા। ત્યાર પછી આપેલું છે ડલ, તો ફિલિપ, ડલ એટલે જાખવું, તો ફિલિપ એટલે ચમકવું। બિગન તો ફિનિશ, શરૂ કરવું તો અંત,
ત્યાર પછી એવી જ રીતે સ્ટુપિડિટી તો વિઝડમ, મૂર્ખતા તો ડાહપણ, રિસ્પેક્ટ તો ઇન્સોલેન્સ, બરાબર, રિસ્પેક્ટ એટલે આદર સત્કાર અને ઇન્સોલેન્સ એટલે આદર સત્કાર વગરનું, ઇલિટરેટ તો કે વેલ રીડ, ઇલિટરેટ એટલે અભણ, જ્યારે વેલ રીડ એટલે ભણેલ, તો આવી રીતના એ શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા વોકેબ્યુલરીનું કામ હતું. હવે ફંક્શનનો ટોપિક જે અહીંયા આપવામાં આવેલો છે એ તમારે વાંચવાનું છે, રીડ ધ કન્વર્સેશન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝ ઓફ ધ અન્ડરલાઇન વર્ડ્સ. એટલે તમને આમાં રિમૂવ ટુ અને યુઝ ટુનો ઉપયોગ આપેલો છે, જે ઓલરેડી આપણે ધોરણ 11ની અંદર શીખી ગયા છીએ. અહીંયા માત્ર વ્યવસ્થિત કઈ રીતનો ઉપયોગ છે એ તમારે પહેલાં જોવાનો છે. જો એની અંદર વાંચશો, બીની અંદર વાંચશો, સી આપેલું છે એ વાંચશો, જેમાં ટુનો ઉપયોગ કેવી રીતે થાય એ જોવાનું છે ખાસ કરી. અને ટી ડબલ ઓ ટુ વિશેષણ ટી ઓ ટુ વાળી વાક્યરચના આપેલી છે, હું અહીંયા વાક્યરચના એક વખત રિપીટ કરું છું. ટી ડબલ ઓ ટુ એટલે અતિશયતાનું સૂચન કરે છે, ઇનફ ટુ એટલે પૂરતું એવું દર્શાવે છે. તો ટી ડબલ ઓ ટી કેવી રીતે મૂકાશે, તો કે કરતા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી ટી ડબલ ઓ ટુ, ત્યાર પછી વિશેષણ અને ટી ઓ ટુ અને ક્રિયાપદનું વી વન. તો આવી રીતે તમારે મેચ કરવાનું છે. જો વાક્યની અંદર ઇનફ ટુ આપવામાં આવેલું હોય તો કરતા, ક્રિયાપદ, ઇનફ ટુ અને વિશેષણ આ રીતે એમાં ક્રિયાઓ આપેલી છે. તો રીડ ધ કન્વર્સેશન ડીમાં એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ગીવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા જે વાક્યો છે એના ઉપયોગથી આ ડીની અંદર આપવામાં આવેલી ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. ત્યાર પછી રીડ ધ એક્ઝામ્પલ એન્ડ નોટિસ ધ ટ્રુ એન્ડ ફોલ્સ સ્ટેટમેન્ટ હેઝ મિનિંગ ગીવન બિલો ધેમ. વાક્ય આપેલા છે, ક્યુ સાચું છે ક્યુ ખોટું છે, એમાં ટી અને એફ ઓલરેડી તમને દર્શાવેલો જ છે. તો આવી રીતે તમારે એ કામ કરવાનું છે, જેના ઉપરથી તમને એક ચોક્કસ ખ્યાલ પણ આવશે કે કેવી રીતે ટી ડબલ ઓ ટુનો ઉપયોગ થાય છે. આ ફંક્શન રિમૂવ ટુ અને યુઝ ટુ એડવર્બ ક્લોઝ ઓફ, અહીંયા આપણને આપવામાં આવેલ આ ક્લોઝ છે જેનો ઉપયોગ આપણે ભણી ગયા છીએ આગળ. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહેવાય, પરિણામ દર્શક ક્રિયા વિશેષણરૂપ ઉપવાક્ય. જો તમે 11મા ધોરણમાં ગ્રામર બુક યોગ્ય રીતે બનાવી છે તો એમાં પણ તમને રિમૂવ ટુ અને યુઝ ટુનો ટોપિક ખૂબ જ સારી રીતે આપવામાં આવેલો હશે ઓલરેડી. તો અહીંયા હવે જે આપવામાં આવેલ પેરેગ્રાફ વાંચ્યા પછી તમારે પહેલાં પેરેગ્રાફ વાંચવાનો છે. પેરેગ્રાફ વાંચ, પેરેગ્રાફમાં આપેલા સેન્ટેન્સ તમે યોગ્ય રીતે વાંચશો તો તમને નીચે આપવામાં આવેલ ટ્રુ ફોલ્સનો ખ્યાલ પણ આવશે. તો એવું કીધું કે નાવ રીડ ધ સેન્ટેન્સ ઇઝ ટેકન ફ્રોમ એફ વન, રાઇટ ટ્રુ ફોર ધ ઓપ્શન વિથ સિમિલર મિનિંગ. સાચું છે ખોટું છે એ નક્કી કરવાનું છે, બરાબર, કયું સાચું છે અને કયું ખોટું વાક્ય આપવામાં આવેલું છે, બરાબર. તો ટૂંકમાં આપણે સાચું વાક્ય કયું છે એની સામે ટી દર્શાવીશું. કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલ. ઇનફ ટુની જગ્યાએ ટી ડબલ ઓ ટુ અથવા સો ધેટનો ઉપયોગ કરવાનો છે. સો ધેટવાળી વાક્ય રચના કઈ રીતે થશે, તો કે કરતા, ક્રિયાપદ, સો, વિશેષણ, ધેટ. હું બોલું છું વ્યવસ્થિત સમજો અને લખી પણ લેવું જોઈએ યાદ ન રહીએ તો. સો વિશેષણ ધેટવાળી વાક્ય રચના એવી રીતે થાય, કરતા, ક્રિયાપદ, સો, વિશેષણ, ધેટ, યોગ્ય સર્વનામ એટલે વાક્ય મુજબ, ત્યાર પછી કેન અથવા તો કુડ અને ક્રિયાપદનું મૂળરૂપ અને ત્યાર પછી વધારાના શબ્દ. તો જુઓ તમે, હવે કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલ, અહીંયા આપણે સો ધેટનો ઉપયોગ કરવાનો છે એટલે વાક્યમાંથી ઇનફ ટુ દૂર કરવું, જેને કહેવાય રિમૂવ ઇનફ, બરાબર. તો હી વોઝ વેરી મચ કામ સો હી પ્લેડ સેન્સિબલી. તો અહીંયા વાક્ય આપણને એ આપવામાં આવેલું છે. તો સો ધેટવાળું વાક્ય કયું સાચું છે એ આપણે નક્કી કર્યું. ઈ ટી સેકન્ડમાં છે, ધ ટીમ રન રેટ વોઝ ટુ સ્લો ટુ ચેઝ ધ વિનિંગ સ્કોર. તો એમાં આપવામાં આવેલું સી, ધ ટીમ્સ રન રેટ વોઝ વેરી સ્લો સો ધેય કુડ નોટ, સો સ્લો ધેટ ધેય કુડ નોટ ચેઝ ધ વિનિંગ સ્કોર. સી છે એ સાચું છે. થર્ડ, મધર ઇઝ ટુ ઓવર કેરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ સલીલ. તો આમાંથી આપવામાં આવેલું સાચું વાક્ય બી, સી ઇઝ સો ઓવર કેરિંગ ધેટ સી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ, એ વાક્ય સાચું છે. ફોર્થ, સલીલ ઓલ્સો નીડેડ નીડ્સ ટુ બી કુલ ઇનફ ટુ કન્વિન્સ હિઝ પેરેન્ટ્સ નાઇસલી. તો અહીંયા આપવામાં આવેલું વાક્ય બી, હી મસ્ટ બી કુલ સો ધેટ હી કેન કન્વિન્સ હિઝ પેરેન્ટ્સ નાઇસલી. તો અહીંયા આપણે ઇનફ ટુ, ટી ડબલ ઓ ટુ વિશેષણ ટી ઓ ટુ
અને શોધેટવાળી વાક્યરચનાનો અભ્યાસ કરવાનો છે. જે ઓલરેડી ધોરણ 11માં શીખી ગયા છો એની ઉપર આધારિત આ કામ કરવાનું છે. એક વખત એવું લાગે તો 11માં ધોરણમાં તમે ગ્રામર બુકમાં જે શોધેટવાળી આખી પેટર્ન લખેલી છે એનો અભ્યાસ કરવાનો, જેના ઉપર આધારિત ફંક્શનના ટોપિક પૂછાય છે. બરાબર, તો અહીંયા આપણે ફંક્શનના ટોપિકમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવું કહેવાય. બરાબર, તો F3ની અંદર મેચ એ વિથ બી આપેલું છે. ટીક માર્ક ધ સેન્ટેન્સ સિમિલર ઇન મિનિંગ. તો એમાં આપેલ ડ્યુ ટુ હિઝ પુઅર રિઝલ્ટ જોન વોઝ ટૂ સેટ ટુ સે અ વર્ડ, તો એમાં આવશે પહેલું એની સામે છે. એમાં હી વોઝ સો સેટ દેટ હી ડીડ નોટ કે કુડ નોટ સ્પીક અ વર્ડ, એટલે કે એના જેવું જ બીજું વાક્ય એનો ઉપયોગથી કેવી રીતે બને એ આપેલું છે. બી વેદાંત ઇઝ ટુ એગ્રેસિવ ટુ લિસન ટુ હિઝ પેરેન્ટ, તો એમાં પણ પહેલું જ આવશે. He is so aggressive that he does not like to listen to his parents. See, Samir's dance performance was impressive enough to win the audience hearts. એમાં આવશે બીજું, his performance was so impressive that he could win the audience hearts. તો આવી રીતે એ વાક્ય બનાવવાના હતા. Write sentence without changing the meaning and without using TOO or enough. આ રીતે વાક્ય લખવાનું છે. PDFની અંદર તમને આ બધું મળી ગયેલું છે. The good fortune was too good to last. તો એનું થાય the good fortune was so good that it did not last. સેકન્ડ છે કે એવરી કિડ્સ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ ઇઝ ઓન, તો એમાં શું આવશે, એવરી કિડ્સ ઇઝ નોટ સો ફોર્ચ્યુનેટ ધેટ ઇટ કેન હેવ અ બાઇસિકલ ઓફ ઇઝ ઓન. તો અહીંયા આ રીતે કામ કરવાનું હતું. ગીવ યોર એડવાઇસ બાય રાઇટિંગ યસ ઓર નો, આવા તમે કામ કરશો આ પ્રકારે એટલે તમને એક ચોક્કસ એની પેટર્નનો ખ્યાલ આવશે. TOO ઇનફ ટુ અને સો વિશેષણ થેટવાળી વાક્યરચના કેવી હોય છે. તો F5ની અંદર કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ પ્રોપર વર્ડ ફ્રેઝ ફ્રોમ ધ બ્રેકેટ, યુઝ કેપિટલ લેટર વેર નીડેડ. બરાબર, આપણે પૂરો કરીએ છીએ. હિર ઇઝ માય સ્ટુડન્ટ, શું આવશે ઉપરમાંથી, સી ઇઝ ક્લેવર, પછી ઇનફ ટુ આન્સર એની ક્વેશ્ચન, સી ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્લેવર સ્ટુડન્ટ, ઓન ધ કોન્ટ્રરી ખાલી જગ્યા બ્રધર, તો હર બ્રધર નીલ ઇઝ નોટ સચ અ ક્લેવર સ્ટુડન્ટ એઝ સી ઇઝ, હી ઇઝ ટુ ડલ ટુ એક્સેલ ઇન એની એક્ઝામ બટ હી ઇઝ અ ગુડ સ્પોર્ટ્સ પર્સન, હી ઇઝ સો એક્સેલન્ટ ઇન સ્પોર્ટ્સ ધેટ હી હેઝ વન મેની કોમ્પિટિશન્સ, ત્યાર પછી હિઝ એટીટ્યુડ રિમેન્સ પોઝિટિવ અબાઉટ હેલ્થ એન્ડ લાઈફ, તો ધે આર ગુડ એટ ડિફરન્ટ એક્ટિવિટીઝ અને લાસ્ટ ધે હેલ્પ ઇચ અધર. તો આવી રીતે આ અહીંયા કામ આપેલું છે. હજી પણ આપણે રિમૂવ ટુ યુઝ ટુનું હવે નેક્સ્ટ એક્ઝામ પછી આપણે એક વખત ફરી પાછું એનું રિવિઝન જોવું. તમે આગળ ભણી પણ ગયા છો ફંક્શનના ટોપિકની અંદર આ ટોપિક, એટલે હું અહીંયા ઝડપથી જ આવવા દઉં છું. અને 11માં ધોરણમાં ભણી ગયા છો અને હજી પણ આપણે એક વખત પછી રિવિઝન કરવાના છીએ, પણ 11માં ધોરણમાં ભણી ગયા છો એને આધારિત તમારે એ તૈયારી યોગ્ય રીતે કરવાની છે. તો આવી રીતે રીડ ધ પેસેજ કેરફુલી, ત્યાર પછી રીરાઇટ પેરેગ્રાફ વિધાઉટ યુઝિંગ ટુ એન્ડ ઇનફ, ટુ TOO અને ઇનફનો ઉપયોગ કર્યા વગર પેરેગ્રાફ લખવાનો છે. અર્થ બદલાવો ન જોઈએ એટલે આપણે સો ધેટનો ઉપયોગ કરવો પડશે અથવા તો સચ ધેટનો ઉપયોગ કરવો પડશે અહીંયા. બરાબર, ખાસ તો સો ધેટના ઉપયોગ કરશો એ દરેક જગ્યાએ અને સો ધેટવાળી વાક્યરચનાનો તમને ખ્યાલ છે તો એ કામ થઈ જશે. રીડ ધ ડાયલોગ, પે એટેન્શન ટુ ધ અન્ડરલાઇન વર્ડ્સ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ધીસ ટાઈમ યુઝ TOO અને ઇનફ, તો એનાથી ઉલટી પ્રક્રિયા કરવાની છે. હવે અહીંયા TOO અને ઇનફનો ઉપયોગ કરીને લખવાનું છે. તો આવી રીતે અહીંયા F8ની અંદર વાંચી અને આવી રીતનું આગળ કામ કરવાનું છે. ત્યાર પછી F9 પણ આપવામાં આવેલું છે કે રીડ ધ ક્વેશ્ચન, આને કહેવાય રિસ્પોન્સ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. તો આમાં TOO ઇનફ સો ધેટનો ઉપયોગ કરી અને તમારે વાક્ય પૂરા કરવાના છે. વાંચી અને અહીંયા પૂરું થઈ જશે. બરાબર, ત્યાર પછી રાઇટિંગની અંદર ડિસ્ક્રાઇબ યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ એસે છે એ તૈયાર કરવાનો છે. એક વખત તમારે તમારી બુકમાં લખવાનો છે. બરાબર, અને W2ની અંદર ડ્રો અ પેસ્ટ એન્ડ ઇમેજ ઓફ યોર ફેવરિટ વોલ્ટ ડિઝની કાર્ટૂન કેરેક્ટર.
बराबर। तो आ काम करवानू छे, W1 लखवानू छे, एसे आपेलो छे योर फेवरिट कार्टून सीरीज, बराबर। तो आ जे योर फेवरिट कार्टून सीरीज नु तमने एनुं लखाण पण एमां ऑलरेडी मळी गयुं छे, जे तमारे योग्य रीते तैयार करवानू छे। तो आपणी आ एक्झामनी अंदर अहींया मात्र आटला प्रकारनुं जे अहींया आपणे यूनिट 1 અને યુનિટ 2 જ લીધેલું છે, બાકીનો અભ્યાસક્રમ હવે આપણે ત્રિમાસિક પરીક્ષા પછી મળીએ ત્યારે વિડીયો લેક્ચરની અંદર ગ્રામર અને યુનિટ શીખવાનો આગળ અભ્યાસ શરૂ કરીશું, પણ આપણી ત્રિમાસિક પરીક્ષા માટે આટલે સુધી અહીંયા રાખીએ છીએ, બરાબર। જાતા પહેલાં આપણે એની યોગ્ય પેપર સ્ટાઇલ શું છે એ પેપર સ્ટાઇલ જો તમને થોડુંક રિવિઝન એમાં આપણે જો જોઈ લઈએ તો આપણને ખ્યાલ પણ આવશે। तो विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्सना विद्यार्थीओ माटे, खास 12 कॉमर्सना विद्यार्थीओने माटे अहींया जे आपवामां आवेली आ पेपर स्टाइल छे जे तमने ऑलरेडी मळी पण गई छे, आपणे अहीं समजी लईए। आपणा कोर्सनी अंदर यूनिट 1 अने 2 छे, एटले के पाठ उपर आधारित जे पूछाशे ते पाठ 1 अने पाठ 2 એમાંથી પૂછાશે। ગ્રામરની અંદર ચેન ધ ટેક્સ્ટ છે, ફંક્શન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ફ્રેમ ક્વેશ્ચન છે, જમ્બલ પાર્ટ છે અને કમ્પોઝિશનમાં એસે અને સ્પીચ છે, બરાબર। તો ચેન ધ ટેક્સ્ટની અંદર ચેન ધ વોઇસ અને ચેન ધ ટેન્સ, ફંક્શનમાં આપણે જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક આપણે શીખી ગયા છીએ। ફ્રેમ ક્વેશ્ચન્સ એટલે કે આપેલા સ્ટેટમેન્ટ ઉપરથી સાચો પ્રશ્ન શું હોય, જે ધોરણ 10મા શીખી ગયા છીએ અને 11મા પણ શીખી ગયા છીએ। અને ત્યાર પછી જંબલ પાર્ટ એટલે કે આખું વાક્ય છે એ અસ્તવ્યસ્ત આપવામાં આવેલું, એની યોગ્ય ગોઠવણ કરવાની છે। તો આપણી આ પેપર સ્ટાઇલમાં સેક્શન એની અંદર છે રાઇટ ટ્રુ ફોલ્સ, ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ, પાઠમાંથી આપણે જે અભ્યાસ કરી ગયા છીએ એ। થર્ડમાં છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર એન્ડ રાઇટ, તો આ છે જંબલ પાર્ટ, સોરી ફ્રેમ ક્વેશ્ચન છે। સ્ટેટમેન્ટ આપેલું હોય એના ઉપરથી આધારિત આપણે પ્રશ્ન એના માટે કયો હોય એ સિલેક્ટ કરવાનો છે। સેક્શન બીમાં છે રીડ ધ ફોલોઈંગ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો, પેરેગ્રાફ આપેલો હશે પાઠનો, એની નીચે એના ક્વેશ્ચન આપેલા હશે, પેરેગ્રાફ વાંચી એના ક્વેશ્ચન આન્સર આપવાના છે। ત્યાર પછી રાઇટ ધ ટાઇટલ ઓફ ધ રીડ, તો એવી રીતે એક વાક્ય આપેલું હોય અને આપણે નક્કી કરવાનું છે કે આ ક્યાં રીડનું છે। રાઇટ શોર્ટ નોટ, યુનિટ 1-2 ભણી ગયા છીએ એના આધારિત શોર્ટ નોટ છે, PDFની અંદર આ બધું જ મોકલવામાં આવેલું છે। ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અહીંયા અનસીન પેરેગ્રાફ આપેલો હશે અથવા તો સપ્લિમેન્ટરીમાંથી આપેલો હશે, પેરેગ્રાફ વાંચી અને ક્વેશ્ચનના આન્સર આપવાના છે। ત્યાર પછી રીડ ધ સ્ટાન્જા ઓફ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, સ્ટાન્જા એટલે કે પોયમ ઉપર આધારિત, અહીંયા પોયમ કાવ્ય પંક્તિઓ આપેલી હશે એ વાંચી અને એની નીચે આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। ખાસ યુનિટ 1માં રીડ 2 અને યુનિટ 2માં રીડ 2 એ બંનેમાં આપણે પોયમ ભણ્યા છીએ, ક્યુ ક્યુ તો કે સનરાઇઝ ઓન ધ કાંચનજંગા, અને યુનિટ 2ની અંદર રીડ 2માં આપણે ભણ્યા સેપર સેપ્ટ। ત્યાર પછી એક ડેટા આપેલો છે એનો અભ્યાસ કરવાનો અને એના વિશે 80-90 શબ્દોમાં લખવાનો છે, પેરેગ્રાફ 4 માર્ક્સમાં છે। ચેન્જ ધ ટેક્સ્ટમાં એક પેરેગ્રાફ કાર્ડ ચેન્જ કરવાનો હશે, એક પેરેગ્રાફ વોઇસ ચેન્જ કરવાનો હશે। ત્યાર પછી ચેન્જ ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન, આપણે જે 11મા ધોરણમાં શીખી ગયા છીએ અને પાર્ટ 1 અહીંયા યુનિટ 1 અને 2ની અંદર જે પણ કંઈ ફંક્શન આવ્યા છે એ ફંક્શનના ઉપયોગ ઉપર આધારિત વાક્યો પૂર્ણ કરવાના છે। ત્યાર પછી છે ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ગીવન ઇન ધ સેટ, તમને 2 કે 3 શબ્દનો સેટ આપેલો હશે, એ 3 શબ્દોનો ઉપયોગ કરી અને અર્થસભર વાક્ય બનાવવાનું છે, જેને કહેવાય ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ। અને સેક્શન ઈની અંદર પેરેગ્રાફ રાઇટિંગ છે, જે ઓલરેડી યુનિટ 1 અને 2ની અંદર રાઇટિંગમાં આપણે ભણી ગયા છીએ, અને ત્યાર પછી એક સ્પીચ રાઇટિંગ છે, બરાબર, યુનિટ 1 અને 2 ઉપર આધારિત, બરાબર। પણ એ કોઈ પણ પૂછાય તો આપને એનો યોગ્ય જવાબ પણ આવડવો જોઈએ। તો આવી રીતે આ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટેની આ પેપર સ્ટાઇલ છે, બરાબર। તો હવે આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને ત્યાર પછી હવે નેક્સ્ટ એક્ઝામ પછી નવા ઉત્સાહ સાથે અને નવા કોર્સ સાથે મળીશું। આભાર।